સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. રિવર રાફ્ટિંગની મજા માણવા ગુજરાતીઓને અત્યાર સુધી રાજ્ય બહાર જવું પડતું હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં કેવડિયા ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રવાસીઓ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શનિવારે ગુજરાતમાં પ્રથમ વખત રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, તેમજ કેવડિયામાં જંગલ સફારી અને બટરફ્લાય પાર્ક પણ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આગામી દિવાળી કેવડિયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બરથી રિવર રાફ્ટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. દુનિયાભરમાં રિવર રાફ્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસી એનો આનંદ માણવા પ્રવાસ કરે છે, ત્યારે ખલવાની પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્થળે 12 માસ 600 ક્યુસેક જેટલો જળપ્રવાહ રહે છે, એટલે પ્રવાસીઓ રેપિડ અને એક્સાઇટિંગ રાફ્ટિંગની મજા માણી શકશે અને સાહસિકતાના પાઠ શીખશે. નદીના વળાંકના લીધે રાફ્ટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઈ સેવા શરૂ કરવામાં આવી છે. આ સ્થળે વિશ્વવન ઉછેરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વભરની વનસ્પતિ વૈવિધ્યનો ઉછેર કરાશે તથા જંગલ સફારીમાં જિરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે, તેમજ બટરફ્લાય અને કેક્ટસ ગાર્ડન પણ ટૂંક સમયમાં જોવા મળશે. આમ 15 ઓક્ટોબર સુધી કેવડિયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. આજે આપણા માટે, ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે કે ગુજરાતમાં નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ પહેલી વખત ગુજરાતમાં આપણે ચાલુ કર્યું છે. રાફ્ટિંગ લોકો યુવાનોને ખૂબ આકર્ષણ હોય છે. વર્લ્ડ આખાના ટુરિસ્ટો રાફ્ટિંગ માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને આ નદીમાં 365 દિવસ આ પ્રકારનો ફ્લો, આપણે જે 600 ક્યુસેક પાણી દરરોજ છોડીએ છીએ નર્મદા નદીમાં, એ ફ્લોમાં 5 કિલોમીટર સુધીનું રાફ્ટિંગ થશે. 5 જગ્યાએ રેપિડ, એટલે ઉપરથી હેઠું પડે એ પ્રકારની 5 જગ્યા પણ અંદર છે, એટલે એકદમ થ્રિલિંગ અને એક્સાઇટિંગ રાફ્ટિંગ આ આખું બનશે. ઉત્તરાખંડથી ખાસ એના સ્પેશિયલ બધી ટીમ આવી ગઈ છે. આપણે આજે મેં શરૂઆત કરી છે, 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ આપણે ચાલુ કરીશું. લોકો ટિકિટ લઈ અને રાફ્ટિંગ કરે અને આનંદ કરે. કેવડિયા એટલે કે એકતા નગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક નવું પીછું રિવર રાફ્ટિંગથી ઉમેરાણું છે અને એટલી સુંદર સાઈટ છે. બંને બાજુ જંગલો, વચમાં નદી ખલખલ છલછલ વહેતી નદી છે અને રેપિડ સાથે એક્શન સાથે આખું રાફ્ટિંગ થશે, એટલે ગુજરાતમાં એક ટુરિઝમનું મોટું કેન્દ્ર આપણે કેવડિયા ખાતે ઊભું કર્યું છે. ખલવાણી આનું નામ છે. ખલવાણી ઇકો ટુરિઝમમાં આપણે આ રાફ્ટિંગને અહીંથી શરૂ કરશું. લગભગ આ રાફ્ટિંગ કરનારાને 3 કલાક સમય લાગશે અને લોકો યુવાનો ખૂબ આનું રોમાંચ અનુભવે અને એક પ્રકારે સાહસનું એક મોટું કેન્દ્ર આ રાફ્ટિંગમાં આપણે શરૂ કર્યું છે. સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક નવું પીછું ટુરિઝમનું આજથી શરૂ થયું. વિજયભાઈ, જંગલ સફારી પાર્કની પણ શરૂઆત કરવામાં જઈ રહ્યા છે, બીજા અનેક પ્રોજેક્ટ છે જે આપણે નીચે બે કઈ વાત, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ અલગ એક્ટિવિટીઝ એ આપણે વધારી રહ્યા છીએ, જેથી કરીને લોકો અહીંયા આવે તો 3 દિવસ અહીંયા જ રહે, અહીંયા જ 3 દિવસ બધી સવારથી રાત સુધી એક્ટિવિટી ચાલે. એટલા માટે જંગલ સફારી, રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, વિશ્વવન, વિશ્વના બધા અલગ અલગ ખંડના પૌધા અહીંયા આપણે લગાવીને લોકો એમાં આવે. વેલી ઓફ ફ્લાવર્સ, સાથે સાથે આપણે એક પતંગિયાનો પાર્ક આખો, એટલે એ પણ આખું ડેવલપ કરી રહ્યા છીએ.
નવી નવી હોટલો પણ બની રહી છે. આપણે શ્રેષ્ઠ ભારત ભવન એ પણ ચાલુ કર્યું છે. અને એવી જ રીતે જંગલોને ઘનિષ્ઠ કરવા ડ્રીપ ઇરિગેશન સાથે મોટા પાયે વાવેતર પણ કર્યું છે. અને નવું ઉમેરતા જાય છે, જેથી કરીને ખરા અર્થમાં એક ટુરિઝમનું વૈશ્વિક સ્તરનું વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સેન્ટર કેવડિયા બને, અને એ માટે આપણે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. કાયમ માટેની રાત્રે લાઇટિંગ, અદ્ભુત લાઇટિંગ, કે લોકો રાત્રે પણ જોવા નીકળી પડે એ પ્રકારની પણ લાઇટિંગ આપણે કરીએ છીએ. લગભગ બધું 15 ઓક્ટોબર સુધીમાં આપણે ચાલુ કરી દઈએ છીએ, અને જેથી કરીને દિવાળીના દિવસો, વેકેશનો, 31 ઓક્ટોબર સરદાર સાહેબની આપણે જન્મજયંતિ સુધીમાં આ બધા કામોને સ્ટાર્ટ કરી અને નવું રૂપ અહીંયા આપણે લોકાર્પણ કર્યું. આજે વાઈફાઈ સેવાનું પણ લોકાર્પણ થયું છે. જીઓ સાથે આપણે ફ્રી અહીંયા વાઈફાઈ વ્યવસ્થા એ પણ શરૂ કર્યું છે, અને બધું એક બધું આપણે વધારે કર્યું. સફારી પાર્કમાં આપણે ઘણા બધા ભારતીય જીરાફથી શરૂ કરી અને રાયના સુધીના અલગ અલગ જે છોકરાઓને ગુજરાતમાં જોવા ન મળે એ પ્રકારના એનિમલ આપણે અહીંયા રાખવામાં આવશે, અને એ રીતે છોકરાઓને મજા પડે.